વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગરસોનો લક્ષણ વાંધિક સ્વાગત કરું છું. આપણે આજે કલર વિષયમાં સુંદર એવું બાળકી જોવાનું છે, મેળા વિશે. હવે તમને લોકોને મેળો તો ગમતો જ હશે ને, પણ આજ ફક્ત આપણા બધાના જ નસીબ ખરાબ છે, કારણ કે આપણે મેળામાં જઈ નહીં શકીએ. કોરોનાનો એટલો બધો આપણા ઉપર કહેવાય ને પ્રકોપ છે ને, એના લીધે આપણે મેળામાં જઈ નહીં શકીએ. એટલે આ સુંદર એવું બાળગીત આપણે સાંભળીએ, જોઈએ અને એમાં જ મજા કરવાની છે. તો એમાં આપણને આજે મેળા વિશે બાળગીત આપ્યું છે, તો એ મેળાનું બાળગીત ગાવ છો. તમે લોકો સાંભળજો અને ઘરે તમે લોકો પણ ગાજો, એટલે કમસે કમ મેળાનો આનંદ ત્યાં જઈને તો નહીં પણ સાંભળીને તો લઈ જ શકાય હે ને. આ વખતે આપણે બધા મેળામાં ગયા છો, પણ આ વખતે કોરોનાના કારણે આપણે જઈ શકીશું નહીં, તો પણ સાંભળીને પણ આપણે એટલો જ આનંદ કરીશું. હું બાકી કહું છું, બધા ધ્યાન આપજો. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં જે મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં જે શું શું કરશું. ચકર ચકર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં જે શું શું ખાશું. મેળામાં જે શું શું ખાશું, તીખી તીખી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. મેળામાં જે શું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. આ આપણું મેળાનું સુંદર એવું બાળગીત આપણને આપ્યું છે. આપણે મેળાનો આનંદ આજ વખતે આમાં જ કરવાનો છે, બાળગીત સાંભળીને જ. હવે એના આધારે આપણને થોડી એવી ખાલી જગ્યા વિકલ્પો આપ્યા છે, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીં આપણને ખાલી જગ્યાઓ આપી છે એટલે આપણે આમ ત્રણ માંથી કોઈ પણ જવાબ આવી શકે જે આપણે અહીંયા લખવાના છે. અમે મેળામાં જઈશું, જાડા પાડા હાથી ઉપર ખાશું, બેસું કે લેશું, શું આવે તો કે જાડા પાડા હાથી ઉપર બેસશું. તો અહીંયા આપણે લખીશું બેસશું. આજ રીતના તમારે પણ સ્વાધ્યાય પોથીમાં જે ખાલી જગ્યા આપી છે એની અંદર જવાબ લખવાના રહેશે. પપ્પા માટે પાકી શું આવે તો કે લેશું. પછી તીખી મીઠી ભેળ ખાશું. બહેન માટે બંગડી લેશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ભાઈ માટે ભમરડો લેશું. હવે આ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે તમારે પેજ નંબર 28 ઉપર જે મેં ખાલી જગ્યા ઉતરાવી છે એ જ રીતના તમારે દરેક ખાલી જગ્યા વાંચવાની છે, અને એમાં આવતો સાચો જવાબ જે મેં અહીંયા લખાવ્યો છે એ તમારે સુંદર અક્ષરે લખવાનો રહેશે. હવે અહીંયા આપણને આગળનો ટોપિક છે વાતચીત. હવે આપણે વાતચીત કરવાની છે, પ્રશ્નના આધારે મિત્ર સાથે વાતચીત કરો. હવે તમે આમાં મિત્ર સાથે કે ફેમિલી મેમ્બર કોઈ પણ સાથે વાતચીત કરી શકો છો. હવે હું પહેલો પ્રશ્ન પૂછું છું, ધ્યાન દઈને સાંભળજો. તમારે મેળામાં જવું છે, હા કે ના? તમારે મેળામાં જવું છે કે નહીં? તો કે હા, બધાને જવું જોઈએ, પણ આ વખતે નહીં જઈ શકાય ને, એટલે કોઈએ ખોટી જીત પણ કરવાની નથી. જો કે મેળો હશે તો જઈશું ને, એટલે ઘરે જ આપણે ફેમિલી મેમ્બર સાથે એટલો આનંદ કરીશું ને કે બાકી જવું જ ના પડે. તો તમારે મેળામાં જવું છે, હા કે ના નો ત્યાં જવાબ આપવાનો છે. તમે મેળામાં કેવી રીતે જશો? હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમે મેળામાં જાઓ તો શેમાં જશો? બસમાં, રિક્ષામાં, સ્કૂટરમાં, ફોરવ્હીલમાં, શેમાં જશો? એવો પ્રશ્નનો ઉત્તર તમારે કોઈ પણ આપી શકાય. તમે મેળામાં કોની સાથે જશો? હવે પૂછ્યું છે તમે મેળામાં જાઓ તો કોની સાથે જાઓ? મમ્મી પપ્પા સાથે જાઓ, અથવા કોઈ મોટા ભાઈ બહેન હોય તો એના સાથે, દાદા દાદી સાથે, પછી કાકા કાકી ફેમિલી મેમ્બર કોઈ પણ સાથે મેળામાં આપણે જઈ શકીએ. મેળામાંથી તમે શું ખરીદશો? હવે તમે મેળામાં જાઓ તો તમે શેની ખરીદી કરશો એ તમારે વિચારવાનું છે. તમે મેળામાં શું ધ્યાન રાખશો? તમે મેળામાં જાઓ તો કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો આપણી પાસે કઈ કિંમતી વસ્તુ હોય જે ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે, આપણે ખુદ ખોવાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. હવે પ્રશ્ન નંબર 6, મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? હવે તમે
પ્રથમ જોશો તો કે ત્યાં પોલીસ હોય એની પાસે ત્યાં બાર જોગીદાર હોય એની પાસે આપણે જઈ શકીએ અને એ આપણા માતા પિતાને સુધી આપણા સુધી લાવે એટલે આપણે કોની પાસે જવાનું હોય તો કે પોલીસ પાસે હવે આ જ રીતે મેં તમને ખાલી જગ્યા કરાવી છે એ તમારે સર્વિપોટીની બુકની અંદર ઉતારવાની રહેશે અને ઘરે આની પ્રેક્ટિસ પણ કરવાની રહેશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ